हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને બીજું ધોરણ એની અંદર વિદ્યાર્થીઓ આપણે પાઠ્યપુસ્તકના માધ્યમથી એકમ એક ભણી લીધું છે। આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથી ભાગ એક એના માધ્યમથી એકમ એક ભણવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે એકમ એક એ પણ સમરસપોથી ભાગ એકની અંદર ગણિત વિષયમાં ભણશું। પાના નંબર 64 સમરસપોથી ભાગ એકની અંદર પાના નંબર 64ની અંદર વિદ્યાર્થીઓ હું તમને જે વિડીયોમાં કરાવું છું એ તમારે પૂરતા જવાનું છે। તમારી સમરસપોથીની અંદર પેન્સિલથી પૂરવાનું છે। તમને વિડીયોમાં સરસ રીતે દેખાય એના માટે મેં સમરસપોથીમાં પેનથી પૂર્યું છે, પરંતુ તમારે તમારી સમરસપોથીમાં માત્ર ને માત્ર પેન્સિલથી જ પૂરવાનું છે। એ પણ વિડીયોમાં જોતાં જોતાં જ, તો જે કોઈ પણ બી વિદ્યાર્થી મિત્રો પાસે સમરસપોથી ભાગ એક હોય એ સમરસપોથી ભાગ એક વિડીયો જોતાં જોતાં જ એમાં પાના નંબર 64 ખોલી લે અને વિડીયોમાંથી જોતાં જોતાં જ મેં જેમ વિડીયોમાં પૂર્યું છે એવી રીતે તમારી સમરસપોથીમાં પૂરતા જાય। સૌથી પહેલું એકમ સમરસપોથીની અંદર જેનું નામ હતું શું લાંબુ છે શું ગોળ છે, શું લાંબુ છે શું ગોળ છે, એમાં સૌથી પહેલો પ્રશ્ન છે ગબડી શકે સરખી શકે સરખી અને ગબડી શકે તેવી વસ્તુઓના નામ લખો। જો વિદ્યાર્થીઓ, આપણને અહીંયા આ કોઠો આપેલો છે જેમાં આ હરોળની અંદર આપણે ગબડી શકે તેવી વસ્તુઓ લખવાની છે, આમાં સરખી શકે તેવી વસ્તુઓ લખવાની છે, અને આમાં ગબડી અને સરખી બંને શકે તેવી વસ્તુઓના નામ લખવાના છે। તો સૌથી પહેલાં ગબડી શકે તેવી વસ્તુઓમાં મેં પહેલું નામ લખ્યું છે દડો। દડો જે છે એ ગબડી શકે। પૈડું, પૈડું પણ ગોળ 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 ફરીને આગળ જાય તો એ પણ ગબડી શકે। પેન્સિલ, તો પેન્સિલ પણ તમે ઘણી વખત અનુભવ્યું હશે કે પેન્સિલને તમે ટેબલ ઉપર મૂકી હોય તો ઢાળના લીધે એ ગોળ 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 ફરી ગબડી અને નીચે પડી જાય છે, તો પેન્સિલ। પછી નારંગી, તો નારંગી પણ કેવું હોય ગોળ, એ પણ ગબડી જશે। અને પાસો, રમત રમવાની અંદર પાસો, જ્યારે તમે પાસાની અંદર દાણા નાખવા માટે પાસો હલાવી અને નીચે નાખો છો ત્યારે તે ગબડી અને આગળ જાય છે, એટલે પાસો। એની પછી સરકી શકે તેવી વસ્તુઓ, તો એમાં આવશે કેરમની કૂકરી, કેરમની કૂકરી, કેરમ જે વિદ્યાર્થીઓ રમેલા હશે એમાં કેરમની કૂકરીને આપણે કૂકરી સરકાવી અને બીજી કૂકરીને ધક્કો મારતા હોઈએ છીએ, તો કેરમની કૂકરી। એની પછી સિક્કો, સિક્કો પણ સરકી શકે છે, નીચે લાદી ઉપર મૂકી અને તેને ધક્કો મારશો તો એ સરકીને આગળ વયો જશે। એની પછી છે ફૂટપટ્ટી, ફૂટપટ્ટી પણ સરકી શકશે, ફૂટપટ્ટી પણ સરકશે। એની પછી છે પુસ્તક, એની પછી આવશે પુસ્તક, પુસ્તક જે છે ચોપડી જે છે આપણું પુસ્તક એને પણ તમે ટેબલ ઉપર જો ધક્કો મારશો તો એ સરકીને આગળ વયું જશે। સરકવું એટલે નીચેની બાજુ ઘસાય અને આગળની તરફ વધે, એને આપણે સરકવું કહીએ છીએ। અને ગબડવું કોને કહીએ છીએ, તો કે આખે આખું ગોળ ગોળ ફરી અને આગળની તરફ ગબડે એને આપણે ગબડવું કહીએ છીએ। હવે ત્રીજી હરોળમાં છે સરકી અને ગબડી શકે તેવી વસ્તુ, સરકી અને ગબડી શકે તેવી વસ્તુ, એમાં સૌથી પહેલાં પ્યાલો, તો કે પ્યાલો જે છે એને જો ઊભો રાખશું અને ધક્કો મારશું તો એ સરકીને આગળ જશે, પરંતુ એ જ પ્યાલો જો હું આડો કરી નાખીશ અને પછી આગળ ધપાવીશ તો એ ગોળ 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 ફરતો ગબડીને આગળ જશે। એવી જ રીતે સિક્કો, તો સિક્કાને જો આપણે ઊભો ઉપરથી નીચે પાડશું તો એ ગબડીને એટલે ગોળ ગોળ ફરીને આગળ જશે, પણ એ જ સિક્કાને જો હું આડો કરી નાખીશ તો એ સરકીને આગળ જશે એટલે સરકશે। ચેક રબર, ચેક રબર પણ સરકી શકે અને ગબડી પણ શકે, જો લીસું ચેક રબર હોય તો એ સીધે સીધું ટેબલ ઉપર સરકશે,
પણ જો થોડુંક ખરબચડું ચેકરબર હોય તો એ ગબડીને આગળ વધશે, અને વીટીને જો આડી કર નાખશું તો એ સરકશે, પરંતુ જો ઊભી વીટી હશે તો એ ગોળ ગોળ ફરીને ગબડીને આગળ તરફ જશે. એની પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન છે, ગોળ વસ્તુઓમાં લીલો રંગ પૂરો અને લાંબી વસ્તુઓમાં વાદળી રંગ પૂરો. તો સૌથી પહેલાં ગોળ વસ્તુ એમાં કયો રંગ પૂરવાનો છે? લીલો રંગ. તો ગોળ કઈ કઈ વસ્તુઓ છે? તો કે દડો છે એ ગોળ છે એટલે એમાં લીલો રંગ, પછી આ જે વીટી છે એ પણ ગોળ છે એટલે એમાં પણ લીલો રંગ, પૈડું ગોળ છે એટલે એમાં પણ લીલો રંગ, આ અહીંયા જે રિંગ આપેલી છે એ રિંગ પણ કેવી છે? ગોળ છે, એમાં પણ લીલો રંગ. અને લાંબી વસ્તુઓમાં કયો રંગ પૂરવાનો છે? તો કે વાદળી રંગ. તો લાંબી વસ્તુ આ તીર છે એ લાંબુ છે તો એમાં આપણે વાદળી રંગ પૂરવાનો છે, અને પેન્સિલ પણ લાંબી છે એટલે એમાં પણ વાદળી રંગ પૂરવાનો છે. આવી રીતે તમારી સમરસપોથીમાં તમારે પણ પૂરવાનો છે. આની પછી યોગ્ય વિકલ્પમાં સાચાની નિશાની કરો. તો એમાં સૌથી પહેલાં વસ્તુમાં સિક્કો, ગબડે સરકે કે બંને. તો સિક્કો આપણે બંને જોયું કે સિક્કો ઊભો રાખશું તો એ ગબડીને આગળ તરફ જશે, તો સિક્કો અને જો આડો કરશું તો સરકીને જશે, તો સરકશે અને ગબડશે બંને, એટલે બંનેમાં સાચાની નિશાની. એની પછી ચેક રબર, તો ચોક રબર જે છે એ પણ સરકશે, તે જો લીસું હશે તો એ સરકીને આગળ જશે, પરંતુ જો ખરબચડું હશે તો એ ગબડીને આગળ જશે એટલે બંને આવશે, એટલે એમાં પણ બંને. એની પછી દડો, તો કે દડો ગબડશે સરકશે નહીં એટલે દડામાં ગબડે છે, એમાં સાચાની નિશાની. અને પ્યાલો, તો પ્યાલો ગબડશે અને સરકશે બંને એટલે એમાં છેલ્લામાં સાચાની નિશાની. આજનો વિડીયો આપણે અહીં સુધીનો જ રાખીએ વિદ્યાર્થીઓ. આજના વિડીયોમાં આપણે સમરસપોથી ભાગ એકની અંદર પહેલાં એકમની અંદર ગણિત વિષયમાં પાના નંબર 64 જે છે એ મેં તમને પુરાવ્યું. તમારે વિડીયોની મદદથી વિડીયોમાંથી જોતા જોતા જ તમારે સરસ રીતે પહેલો ભાગ એની અંદર પાના નંબર 64 પૂરી લેવાનું છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં તમારે પાના નંબર 64 મેં તમને વિડીયોમાં કરાવ્યું એ રીતે પૂરવાનું છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.